કેશોદના ખીરસરા ગામે જર્જરિત પાણીની ટાંકી ધરાશાયી. જર્જરિત પાણીની ટાંકી ઉતારવા અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. તંત્રની ઢીલી નીતિના કારણે દુર્ઘટના સર્જાઈ. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. દૂધની ડેરી તથા છકડો રિક્ષા મોટરસાયકલ તથા ગોડાઉનમાં રહેલા 200 કટ્ટા ચણામાં નુકસાની. કેશોદ તાલુકાના ખીરસરા ગામે અતિ જર્જરિત હાલતમાં પાણીની ટાંકી ઘણા વર્ષોથી હોય જેને દૂર કરવા ગ્રામ પંચાયત, ટીડીઓ તથા સંસદ સહિતની રજૂઆત કરવામાં આવી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. જે રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા ઢીલી નીતિ અપનાવી વર્ષો સુધી જર્જરિત પાણીની ટાંકી દૂર કરવામાં ન આવતા આજે બપોરે પાણીની ટાંકી ધારાશાયી થઈ છે. પાણીની ટાંકી ધારાશાયી થતાં બાજુમાં આવેલ દૂધની ડેરીમાં તથા સકડો રિક્ષામાં નુકસાની થવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ જર્જરિત હાલતમાં ઉભેલી પાણીની ટાંકી પાસેથી રાહદારીઓ પસાર થતા હોય છે. બાજુમાં આવાડામાં મહિલાઓ કપડાં ધોવા આવતી હોય છે તેમજ પશુઓને પાણી પાવા માટે માલધારીઓ જતા હોય છે ત્યારે જાનહાનિ સર્જી શકે તેવી જોખમકારક પાણીની ટાંકી વર્ષો સુધી દૂર કરવામાં તંત્રએ ઢીલી નીતિ અપનાવી હોય જે બાબતે તંત્ર સામે ગ્રામજનો રોષે જોવા મળી રહ્યા છે. કદાચ દુર્ઘટના સર્જાઈ ત્યારે જાનહાનિ કે માલહાનિ થઈ હોત તો જવાબદાર કોણ ગણાત એવી પણ લોકોમાં ચર્ચા થઈ રહી છે. પાણીની ટાંકી ધારાશાયી થયાની જાણ થતાં ખીરસરા ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી ઘટનાસ્થળે પહોંચી નુકસાનીનો સર્વે કર્યો હતો જેમાં જણાવ્યું હતું કે દૂધની ડેરીમાં તથા સકડો રિક્ષા અને એક મોટરસાયકલમાં નુકસાન થયેલ છે તેમજ બાજુમાં આવેલ ગોડાઉનમાં રહેલ ચણાના 200 કટ્ટા પલળી ગયેલ છે અને વધુમાં જણાવ્યું હતું કે વાસ્મો યોજના હેઠળ 67 લાખના ખર્ચે પાણીની નવી ટાંકી બનાવવામાં આવશે. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ. ભાઈ મારું, હું ખીરસરા ગૌ સેવા સમાજનો પ્રમુખ છું. વારંવાર તંત્રને આ ટકા બાબતમાં અમે રજૂઆત કરેલ છે તોય છતાંય તંત્રએ કોઈ ધ્યાન આપેલ નથી. રમેશભાઈ ધરુક ખોદ અહીંયાથી જ્યારે નીકળ્યા અમારા ગામની મુલાકાતે આવ્યા ત્યારે પણ એને રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે ગામનો સ્વરે અમે બધાએ વચારે એને કહેવામાં આવ્યું હતું ત્યારે પણ રજૂઆત કરી હતી તંત્રને, એમને પણ તંત્રને કીધું હતું, પણ આજ સુધી તંત્ર અહીંયા સુધી આવ્યું નથી. આજે જ બધા ભેગા થઈને આવ્યા છે. આની જવાબદારી માત્ર એક તંત્રની જ છે. આ ભાઈએ ખુદે 50% ખર્ચો ભોગવવા માટે પણ જ્યાં મેરખેભાઈ તૈયાર હતા તોય છતાં એ ટાંકો પાડવા એ લોકો તૈયાર ન થયા. આજે જ્યારે આ પડી ગયો, બધો કાર્યક્રમ પૂરો થયો ત્યારે એ લોકો અહીંયા બધા દોડી દોડીને આવ્યા છે. બાકી માત્ર તંત્ર જ આનું બેદરકારી જવાબદાર છે, બીજું કોઈ જવાબદાર નથી. નવનીત ભાઈ શંકરભાઈ વ્યાસ છે અને હું ખીરસરા ગામે તલાટી તરીકે ફરજ બજાવું છું. આજે રોજ અમારા ગામમાં જે પાણીનો જૂનો જર્જરિત ટાંકો આવેલો હતો, ઊંચી ટાંકી, એ પડી ગયેલી છે. અચાનક બપોરે 3 ને 11 કલાકે કોલેપ્સ થઈ ગઈ, પણ એ કોલેપ્સ થવાથી કોઈ પણ જાનહાનિ થયેલ નથી. પણ આજુબાજુમાં આવેલી એક દૂધની ડેરી છે, દૂધની ડેરીની એક રિક્ષામાં ખૂબ નુકસાની થયેલી છે અને બાજુમાં આવેલા ગોડાઉનમાં ચણાના જે 500 કટ્ટા રાખેલા હતા એમાંથી 200 જેવા કટ્ટા છે એ પલળી ગયા છે અને એકાદ મોટરસાયકલમાં થોડી ઘણી નુકસાની થયેલી છે. આ સિવાય બીજી કોઈ નુકસાની છે નહીં. અને આ જે ટાંકો છે એની જગ્યાએ નવો ટાંકો બનાવવા માટે સરકારશ્રીની વાસ્મો યોજનામાંથી હમણાં જ કામ મંજૂર થયેલું છે અને આજે જ એની ટેન્ડરની પ્રક્રિયાઓ બધી પૂરી થાય છે. એટલે હવે ટૂંક સમયની અંદર ત્યાં નવો ટાંકો બનશે અને 67 લાખના ખર્ચે આખો ગામમાં નવા પાણીની પાઇપલાઇન અને નવો પાણીની ઊંચી ટાંકી અને સંપનું પણ કામ સરકાર